સામે આવી રહી છે ત્યારે આજે વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના સામે આવી છે. 14 વર્ષીય સગીરા સાથે મિત્રતા કેળવી, સગીરાના ભાઈ સાથે પણ મિત્રતા કેળવી સગીરા સાથે બળાત્કાર ગુજારનાર આરોપીને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યો છે. ડિંડોલીમાં રહેતી 14 વર્ષીય સગીરા સાથે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર આકાશસિંહ નામના ઈસમે મિત્રતા કેળવી વાતચીત કરતો હતો. ત્યારબાદ ડિંડોલીમાં રહેતા આકાશસિંહે સગીરાના ભાઈ સાથે પણ મિત્રતા કરી લીધી અને ઘરે આવન જાવન ચાલુ કર્યું. ત્યારબાદ ગત જાન્યુઆરી મહિનામાં સગીરાના મામાનું અવસાન થતાં તેણીની માતા વતન ગામમાં રાજસ્થાન ગયા હોય અને પિતા કામ પર હતા તે સમયે સગીરા ઘરે એકલી હતી ત્યારે એકલતાનો લાભ લઈ સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી સગીરાની મરજી વિરુદ્ધ બળાત્કાર ગુજાર્યો. નરાધમે સતત 2-3 દિવસ સુધી સગીરા ઘરે એકલી હોય ઘરે આવી બળાત્કાર ગુજારી કોઈને પણ કહેશે તો જાનથી મારી નાખવાની ધમકી આપતો હતો. જોકે ગભરાઈ ગયેલ સગીરાએ હિંમત કરી તેના પિતાને જાણ કરતાં તેના પિતાએ ડિંડોલી પોલીસ મથકે નરાધમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા નરાધમ ભાગી છૂટ્યો હતો. ત્યારે ડિંડોલી પોલીસ મથકના PSI હરપાલસિંહ મસાણીની બાતમી મળી હતી કે નરાધમ રાજકોટ તેના બહેન બેનેવીના ઘરે રહ્યા બાદ ફરી સુરત આવ્યો છે, જેના આધારે ડિંડોલી પોલીસે ગોળાદરા બ્રિજ નીચે રેલવેના પાટા પાસેથી નરાધમ આકાશસિંહ ગુરુજીતસિંહને ઝડપી પાડી સળિયા પાછળ ધકેલી દીધો છે.